ઉપલેટા ખાતે નગરપાલિકાના ચીફ ઓફિસર તથા નગરપાલિકાના પ્રમુખની સૂચનાથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જબલા વેચનારને દંડ ફટકાર્યો હતો. ચેકિંગ દરમિયાન કલરવાળા તથા સફેદ જબલા મળી અંદાજે 110 કિલો પ્લાસ્ટિક જપ્ત કરીને ₹5,000 દંડ ફટકારવામાં આવ્યો હતો, જેના કારણે જબલા વેચનાર વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. અહેવાલ કાનભાઈ શુવા, ઉપલેટા. આજ ચીફ ઓફિસર તેમજ પ્રમુખ સાહેબની રૂબરૂ સૂચના મુજબ પ્લાસ્ટિક બાયોલોજીના નિયમ હેઠળ પ્લાસ્ટિક ગબલા તેમજ ચાની ચાલી તેમજ પ્લાસ્ટિકની અન્ય વસ્તુઓ અંગે નગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરતા 110 કિલો જેવું અંદાજે પ્લાસ્ટિક, તેની કિંમત ઓછામાં ઓછી ₹15,000 જેવી, તેમજ રોકડ દંડ ₹5,000 જેવો દંડ કરેલ છે. આરસી દવે, ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા. ભારત સરકાર દ્વારા બનાવેલા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 એ સમગ્ર દેશમાં લાગુ પડે છે. એના અમલીકરણ માટે ગઈકાલે ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી અશોકભાઈ ડેર તેમજ શોપ ઇન્સ્પેક્ટર શ્રી નાણાભાઈ ચંદ્રવડિયા દ્વારા પ્લાસ્ટિક ગેરકાયદેસર રીતે વેચાણ કરતા લોકો પાસે, વેપારીઓ પાસેથી જપ્ત કરવા અને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરેલ હતી. એમાં અંદાજે 110 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ હતું અને 5,250 કિલો દંડ કરવામાં આવેલ હતો. જપ્ત કરેલ પ્લાસ્ટિકની કિંમત અંદાજે 15,000 જેટલી થવા જાય છે. ઉપલેટા નગરપાલિકા વેપારીઓને અનુરોધ કરે છે કે આ પ્રકારે અનધિકૃત પ્લાસ્ટિકનું વેચાણ ન કરે અને નગરપાલિકાની મંજૂરી મેળવી અનધિકૃત પ્લાસ્ટિકનું વેચાણ કરી શકે છે, જેના માટે એમને ફી ભરવાની રહે છે. એટલે મહેરબાની કરીને નગરપાલિકા વિસ્તારમાં આવેલા વેપારીઓ કાયદાકીય બાબતમાં સહકાર આપે એવો નગરપાલિકા અનુરોધ કરે છે.